છડિયાળી ગામે નકલી ખાતર પધરાવતા ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા. સુરેન્દ્રનગર સાયલા તાલુકાના છડિયાળી ગામ ખાતે નકલી ખાતર પધરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી, જેથી ખેતરમાં વાવેતર કરેલા પાકમાં ખાતરનો ઉપયોગ કરવામાં આવતા તમામ છોડ બળી ગયા હતા. ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું હતું. છડિયાળી ગામના 30થી વધુ ખેડૂતોએ નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રી ધાનોરા કે કરજણ વડોદરા નામના GST ખરીદીના બિલ આપવામાં આવ્યા હતા. તેમજ એક ખેડૂત દીઠ કૃષિ પ્રધાન ખાતર 10-15 બોરી 810ના ભાવ લેખે કંપનીના એજન્ટો દ્વારા પધરાવવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોએ 400-500 વીઘામાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ છોડ બળી ગયા હતા, જેના અનુસંધાને સમગ્ર મામલો આમ આદમી પાર્ટીના નેતા રમેશભાઈ અને મયુરભાઈની ટીમને જાણ કરાતા તેઓ ખેતી વિભાગના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી અને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગણી કરી હતી. અને આમાં થઈ જ ન એક અસર. ત્રણ વાર મેં આવા બધા મોંઘા ભાવના બી લાવીને આવી ખેતી ખર્ચો ને બધું કરી અને ઓલું કર્યું તો સત્તા બળે જાય. અમને નર્મદા નામે એમ એમ કે અમારા બાપ દાદા વખતે સાહેબ નર્મદા ખાતર વાપરતા હોય છે, એટલે અમને તમારે જે નમૂનો બમૂનો લેવાનો થાય અને તે સત્તાનું આપણે તમે બધા તેમ તાર આંટો મારી દઉં બધી જેટલા એ નાખ્યો ને બધા આ જ પ્રોબ્લેમ છે મારે એક ને નહીં આ બે સમય જોયું તો ત્યાં લઈ જજો બે માં ઓલું ખાતર છે બે માં ડી હા ખાતર અડધા સાહિત સાહેબ આવ્યું ને અડધા સાહિત તમારે નજર હમે તમે આખા પડે તમને મળે નાનો મોટો છે કપાસ બીજી વાર તો પછી સોપો ત્રણ વાર સોપો છે તમને શું લાગે જોઈ લે સર બધા જે હશે નિવેદન લખી લાવ લેખિત માં જ આપવું જે હશે બોલો ને ખેડૂત અલગ અલગ કયા કારણ શું સેમ્પલ લેશે એની અંદર શું શું કન્ટેન્ટ હતા એ લોટ ની લોટ નંબર નથી લખી લોટ ની પેલી નહીં આ તો ફ્રોડ જ તમે સમજો આ જે પ્રોડક્ટ આ લોકો દે છે એ ફ્રોડ જ છે. દર વર્ષે ખેડૂતને નર્મદાના નામે દર વખતે ઓર્ગેનિક કરીને પોરવે